હું સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાંથી દીપકભાઈ વાત કરું છું. સુરત ડી ખુશાલભાઈ જ્વેલર્સ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને તથા દિવ્યાંગ ભાઈ બહેનોને તથા ગુજરાતની સમગ્ર જનતાને ડી ખુશાલભાઈ જ્વેલર્સ વતી આવનારા શુભ દિવસોની હું શુભકામના પાઠવું છું. આવનારા શુભ દિવસોમાં દિવાળી તથા નવા વર્ષની તથા નવા વર્ષને આપના માટે સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય તથા નિરોગીમય બની રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી આજે એક ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવી રહેલો છે. દિવ્યાંગ ન્યૂઝ ચેનલ માટે એક મેસેજમાં એવું કહી શકાય કે આપણે દિવ્યાંગ લોકોને એક દિવ્યાંગ ન ગણતા એની પ્રતિભાને આપણે કેવી રીતના બહાર લઈ આવી શકીએ એ માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ. આ એક સ્વસ્થ સમાજની એક નિશાની છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા અને એમના શાસન દરમિયાન દિવ્યાંગ લોકો માટે ખૂબ જ સારા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે. દિવ્યાંગ લોકોની પોતાની પ્રતિભા કેવી રીતના બહાર આવે એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ખૂબ જ પ્રયત્ન કરી રહેલા છે અને એમના પ્રયત્નોને જોઈને ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ તથા એક સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીના હિસાબે કોર્પોરેટમાંથી પણ લોકો દિવ્યાંગ લોકો માટે એક ખૂબ જ સારું પ્રયત્ન થાય એની જે પોતાનામાં પ્રતિભા છે એ બહાર આવે એ માટેના પ્રયત્નો અમે લોકો કોર્પોરેટ લોકો પણ કરી રહેલા છીએ. લોકોએ એ જોવું જોઈએ કે દિવ્યાંગ એ દિવ્યાંગ નથી, એનામાં કંઈક ને કંઈક પ્રતિભા રહેલી છે. તો એ પ્રતિભા કેવી રીતના બહાર લાવવી એ એક સ્વસ્થ સમાજે વિચારી દિવ્યાંગ લોકોને નબળા ન ગણતા એને આપણે સબળા ગણવા જોઈએ અને ભવિષ્યમાં એક સમાજમાં આપણી સાથે એક રૂટ થઈ જોડાઈને અને સમાજમાં એ લોકો વર્ક કરે એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. સરકાર દ્વારા ઘણી બધી સ્કીમો અત્યારે રજૂ કરવામાં આવેલી છે. દરેક કોર્પોરેટે પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને બે કે ત્રણ દિવ્યાંગને પોતાના કોર્પોરેટ સાઇઝ પ્રમાણે પોતાના ત્યાં જોબ પર પણ રાખવા જોઈએ એવું અમારે લોકોનું માનવાનું થાય છે. દિવ્યાંગ લોકોની એક ચોક્કસથી કહેશું કે દિવ્યાંગની જે લોકો સેવા કરે છે એ પ્રભુની ખૂબ જ સમીપ હોય છે, પ્રભુની નજીક હોય છે. એટલે આપણે લોકોએ દિવ્યાંગને એક સારી રીતના સેવા કરી અને દિવ્યાંગ લોકોને આપણે આગળ વધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ખૂબ જ સારો પ્રયત્ન કરી રહેલું છે આજે આટલું સુંદર રીતે એક ચેનલની સ્થાપના કરવી અને દિવ્યાંગ લોકો માટે ચેનલની સ્થાપના કરવી એટલે એક બહુ જ મોટું, મારા માટે તો એક કહી શકાય કે બહુ મોટું સાહસ હશે અને સાહસ થઈ રહેલું છે. તો આને આપણે વ્યૂઅર તરીકે પણ આપણે લોકોએ ખાસ આ જોવું જોઈએ અને શું પ્રયત્નો થઈ રહેલા છે એના ઉપર આપણા પ્રતિભાવો પણ આપણે આપવા જોઈએ એવી આપણે એક જનરલ સમાજ માટેની રિસ્પોન્સિબિલિટી છે. ફરીથી અહીં હું આપને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. નવું વર્ષ આપ લોકો માટે સર્વે માટે સુખમય, શાંતિમય, નિરોગીમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. થેન્ક યુ.